અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે. વધુ એક દર્દીનું મોત થતાં જ મૃત્યુઆંક 5 થયો છે. અમદાવાદમાં આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે. મૃતકને ફેફસાની પણ બીમારી હતી, તો સાથે જ છેલ્લા કેટલાક દિવસથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અમદાવાદમાં 5 મોત અને સાથે જ સમગ્ર રાજ્યમાં મોતનો આંકડો 10 ઉપર પહોંચ્યો છે. આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા જિજ્ઞેશ પટેલ પાસેથી. જિજ્ઞેશ, અમદાવાદમાં 4 મૃત્યુ થયા હતા, વધુ એક મૃત્યુ થયું છે, શું છે વધુ જાણકારી? નરેન્દ્ર, જે પ્રકારે મૃત્યુ આંક વધી રહ્યો છે અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ કહી શકાય. કારણ કે જે અત્યાર સુધી જે કોરોનાની સ્થિતિ હતી એ એકલ દોકલ કેસ જોવા મળતા હતા, સાથે જ જે ફોરેનની હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓ હતા તેમાં જ કેસ જોવા હતા. પરંતુ હવે કોમ્યુનિટી પ્રમાણે પણ હવે કેસમાં વધારો થઈ રહ્યો છે. અને સાથે જોઈએ તો એસવીપી હોસ્પિટલમાં એક વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું છે ત્યારે આ વ્યક્તિ છેલ્લા કેટલાય દિવસથી સારવાર લઈ રહ્યા હતા, વેન્ટિલેટર પર હતા અને તેમની સ્થિતિ બગડતા આખરે તેમનું મૃત્યુ નિપજ્યું છે. મૃત્યુઆંકની વાત કરીએ તો અમદાવાદમાં હવે મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. હવે અમદાવાદીઓએ ચેતી જવાની જરૂરિયાત છે. જો સાવચેતી રાખવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ને વધુ પોઝિટિવ કેસ સર્જાશે અને વધુ મૃત્યુઆંક પણ વધે તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર, સ્પષ્ટ બાબત છે કે જો લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરવામાં નહીં આવે તો આવનારા દિવસો વધુ ને વધુ વિકટ બની શકે તેમ છે. કારણ કે હજુ પણ અમદાવાદના જમાલપુર સહિતના અનેક વિસ્તારો છે, બહેરામપુરા, કે જ્યાં લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. પોલીસ દ્વારા માત્ર ને માત્ર ડ્રોનથી નજર રાખવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આવા વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે કડકાઈથી પાલન કરાતું નથી, જે આવનારા દિવસોમાં વધુ સંકટને ઘેરું બનાવી શકે છે. નરેન્દ્ર, આભાર જિજ્ઞેશ સમગ્ર જાણકારી બદલ. તો અમદાવાદમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં કુલ મૃત્યુ આંક 5 ઉપર પહોંચ્યો છે.